વિધાનસભા 2017ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બસ દીપોત્સવ પૂર્ણ થતાં જ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. દરમિયાન કોંગ્રેસ માટે એક મહત્વની બેઠક છે ડભોઈ. મધ્ય ગુજરાતની આ બેઠક કોંગ્રેસ માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના સુપુત્ર સિદ્ધાર્થ પટેલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, તો સામે છે વર્તમાન ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ. પોતાની લોકસેવા અને પાર્ટીના દિશા નિર્દેશ મુજબના વિકાસ કાર્યોમાં હર હંમેશ આગળ રહેતા ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ માત્ર ટેકનો સેવી છે એટલું જ નથી, પણ 24 કલાકનો જાગતો લોકસેવક છે. અમે અમારા વિસ્તારની અંદર સૌથી પહેલાં પહેલો કોન્સેપ્ટ અપનાવ્યો હતો પાણીના ટેન્કર માટેનો. પાણીના ટેન્કર એટલા માટે આપીએ છીએ, આગ અકસ્માત હોય, વારીગૃહ બગડેલું હોય, લગ્ન પ્રસંગ હોય, બીજો કોઈ પ્રસંગ હોય, પાણીની એની જરૂરિયાત હોય, એટલે અમે વિલેજ ગામે ગામે પાણીના ટેન્કર આપ્યા છે. એ 1.25 લાખ રૂપિયાના થાય, એક પણ વિલેજને આપણે બાદબાકી નથી કરી. બાકીના છે તે જે કે જગ્યાએ આદિવાસીને ગરીબ વિસ્તારની અંદર જેને જરૂર પડે તેને 1-1.5 લાખ રૂપિયાની આસપાસ આપ્યા છે. લગભગ એક પણ વિલેજ બાકી નથી કે જેને મેં ગ્રાન્ટ મારી ન આપી હોય. ને મારી ગ્રાન્ટ જે ઓછી પડીએ છીએ તે અમારા એમપી શ્રી રામસિંહભાઈની ગ્રાન્ટ આપીને પણ દરેક ગામને અમે સંતોષ આપ્યો છે. મારા વિધાનસભામાં 197 ગામોની અંદર એક પણ ગામ એવું નહીં હોય કે જે મેં અન્યાય કર્યો છે કે ભાજપ કોંગ્રેસ કર્યું છે, ક્યારે નહીં બને. બાલકૃષ્ણભાઈનો કોંગ્રેસ પર આરોપ છે કે વિધાનસભા 2012ની ચૂંટણીમાં રાજનીતિક હરીફ ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ પટેલે મતદારો સાથે છળકપટ કરી છે, વાયદાઓ પૂર્ણ નથી કર્યા અને આ વખતે પણ મારા કરેલા કામે મારી જમા પૂંજી છે, ત્યારે મતદારો ભાજપ પર જ વિશ્વાસ મૂકશે. મારા શિક્ષણ ક્ષેત્રે 47 ગામોની અંદર શાળાના ઓરડા બાંધવામાં આવ્યા છે. લગભગ 14 કરોડ રૂપિયા જેવી માતબર રકમના શાળાના ઓરડા બાંધવામાં આવ્યા છે. એટલે 14 કરોડ રૂપિયાના ને જ્યારે 47 વિલેજોની અંદર આ શાળાના ઓરડા બાંધવામાં આવ્યા હોય એટલે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું યોગદાન છે. શિક્ષણ ક્ષેત્રે મકાન પણ સારા, બેસવાની વ્યવસ્થા સારી, લાઇટ પંખા સાથેની તમામ સુવિધા સાથે શિક્ષણ વિભાગને ખૂબ સારું છે. મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધી ત્રિદિવસીય પ્રવાસથી સ્થાનિકોમાં નવી ઉર્જા ભરવા તત્પર છે, ત્યારે બાલકૃષ્ણ પટેલ પાસે પોતાના કાર્યોની સુવાસ છે, તો સિદ્ધાર્થ પટેલે પોતાની જીત માટે કોઈ નવો પ્રાણવાયુ શોધવા જહેમત ઉઠાવવી પડે તો નવાઈ નહીં.